લાખણી તાલુકાના કમોડા ગામે કોઈ પણ સરકારી મંજૂરી વગર શિક્ષિત બેરોજગાર સમિતિ દ્વારા શિક્ષિત બેરોજગાર યુવાનોને ભેગા કરી મીટિંગ કરવામાં આવતા આગથાળા પોલીસે દિનેશભાઈ બામણિયા સહિત 9 યુવાનોની અટકાયત કરવામાં આવી હતી. છેલ્લા કેટલાય સમયથી સરકારી નોકરીઓમાં ભરતી ન પડતા શિક્ષિત બેરોજગારોમાં સરકાર પ્રત્યે રોષ વ્યાપ્યો છે. તેને લીધે આગામી દિવસોમાં વધુ વેકન્તો બનાવવામાં બેરોજગાર યુવાનો દ્વારા આંદોલન કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. આ આંદોલનમાં વધુ બેરોજગાર યુવાનો જોડાય તે માટે શિક્ષિત બેરોજગારો સમિતિ દ્વારા શિક્ષિત બેરોજગાર યુવાનોને ભેગા કરી મીટિંગો કરવામાં આવી રહી છે. લાખણી તાલુકાના કમોડા ગામ ખાતે કોઈ પણ જાતની સરકારી મંજૂરી વગર શિક્ષિત બેરોજગાર સમિતિ દ્વારા શિક્ષિત બેરોજગાર યુવાનોને પાટીદાર નેતા દિનેશભાઈ બામણિયાએ ભેગા કરી મીટિંગ કરવામાં આવતા આગથાળા પોલીસે દિનેશભાઈ બામણિયા સહિત બીજા 9 કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી, જેમને આજે સાંજે મુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ અટકાયતના સમયે દિનેશભાઈ બામણિયાએ જણાવ્યું હતું કે સત્તા અને સરકારો બદલાતી હોય છે, પરંતુ વિદ્યાર્થીઓના હિત માટે આગામી સમયમાં આંદોલન છોડવામાં આવશે. તેની જાહેરાત આ મહિનાની 31 તારીખના કરવામાં આવશે. દિનેશ બામણિયાએ આજે બીકે ન્યૂઝ ચેનલ સમક્ષ આંદોલન માટે આ મહિનાની 31મી તારીખના જાહેરાત કરવાની વાત કરી છે. ત્યારે એ પણ છે કે આ માસ સપ્ટેમ્બર છે અને સપ્ટેમ્બર માસમાં 31 તારીખ આવતી જ નથી.